پیغمبر دی لایف جو پر وچ دے دس دیوس لایف کو پیغمبر کرمیا اے بیان کیا ریور دے لایف ما پان پیغمبر اکرم نے جوئی اے او کوپریشن کے سنکار مریو نے دس دیوس ریا کرن مصیبت سان کے پاچھا اے હવે લગભગ 10 વર્ષ પૂરા થવા આવ્યા. શેઆબે અબી તારિક કે જેની અંદર 3 વર્ષ સુધી પૈગંબરને સોશિયલ બોયકોટ તરીકે કમ્પ્લીટ ફેમિલી સાથે રાખવામાં આવ્યા. 10 વર્ષ મક્કા મુઅઝ્ઝમા દે પૂરા થયા. આફ્ટર ધ એનાઉન્સમેન્ટ નબુવત જાહેર કર્યા પછી જનાબે ખદીજા અને અબુ તાલિબની વફાત. આ 10 વર્ષ દરમિયાનમાં લગભગ 10 વર્ષ જ્યારે પૂરા થવા આવ્યા નબુવતને એલાન પછી, ત્યારે પહેલી મેઆરાજ પૈગંબરે કરી. પૈગંબરની મેઆરાજ મક્કા મુઅઝ્ઝમામાં થઈ છે, મદીનામાં નહીં. હઝરત ઇમામ જાફર સાદિક અલઈસલામ કે પૈગંબરની મેઆરાજ બે વખત થઈ છે, એક વખત મક્કા મુઅઝ્ઝમામાં, એક વખત મદીના મુનવ્વરા. જે મેઆરાજ તરફ કુરાન મજીદમાં રેફરન્સ છે એ મક્કા 15મા પારામાં પહેલી આયત છે, સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહિ લૈલન મિનલ મસ્જિદિલ હરામ ઇલા મસ્જિદિલ અક્સા અલ્લઝી બારકના હૌલહુ લિનુરિયહુ મિન આયાતિના સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહિ. પાક છે એ પરવરદિગાર કે જે પોતાના બંદાને રાતો રાત લઈ ગયો. અસરા શબ્દ વપરાય છે અરબી જબાનમાં રાતની મુસાફરી, રાતની મુસાફરી માટે અસરા વ્યાપુ. પછી છે લૈલન, લૈલન માં જોશો તમે તનવીન છે ફથા કસરા ફથા લૈલન, એટલે રાતના થોડા બાદમાં, એટલે આખી રાત મેઆરાજમાં નથી થઈ, રાતના એક હિસ્સામાં થઈ છે. સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહિ લૈલન મિનલ મસ્જિદ હરામ મક્કા મુઅઝ્ઝમાની મસ્જિદ હરામ થી ઇલલ મસ્જિદ અક્સા મસ્જિદ અક્સા સુધી, અલ્લઝી બારકના હૌલહુ એ મસ્જિદ કે જેની ચારે કોરના જેટલા મકાનો છે, જગ્યા છે, સ્થળ છે, અમે બા બરકત કરાવી છે, અમે એની બરકત આપી છે. બારકના હૌલહુ શા માટે અમે લઈ ગયા, લિનુરિયહુ મિન આયાતિના એને અમારી નિશાનીઓ બતાવવા લઈ. ચોખ્ખી વાત છે, મુસલમાનોને આમાં ઘણું લખવાનું સૂચ્યું છે કે પૈગંબર નજીક હતા એટલે પાક કરવા લઈ ગયો. ખુદા મુસલમાનોની કિતાબમાં એ લખેલું છે કે રાતના જિબ્રીલ અમીન આવી કીધું કે હવે તમને લઈ જવું છે વિઝિટ ઉપર, પરવરદિગાર તો તમારું દિલ પાક કરવું પડશે, એટલે ઓપરેશન કર્યું પૈગંબર, છાતી ચીરી નાખી અને હૃદય કાઢ્યું, બારે દિલ બારે કાઢ્યું. પછી કૌશલના પાણી લઈ આવ્યું અને કૌશલના પાણીથી પૈગંબરનું બાયપાસ ઓપરેશન કર્યું અને હાર્ટ જોયું બરાબર. પછી કીધું કે હવે તમે એ કાબિલ થયા છો કે તમે ખુદાની મુલાકાત કરો. અફસોસની વાત છે, લખ્યું છે ખબર નહીં પૈગંબરને શું સમજીને બેઠા છે, પણ લખ્યું છે મુસલમાન. અને પછી એના પરિણામે એના નતીજામાં એવી કિતાબો લખાય છે કે જે કિતાબો પછી મુસલમાનો રાડો પડે, હવે બોયકોટ કરો, બેન કરો, બધું બેન કરો, બોયકોટ કરો, બધું લખ્યું તમે પોતે. તો આ મુસલમાનોની કિતાબોમાં આ આવું છે બધું. વાત હકીકત એટલી છે કે પૈગંબર અક્રમ રાતના પોતાના ઘરની અંદર સુતા હતા. જનાબે આયશાએ ઘણી રિવાયતો કહી છે પૈગંબરની મેરાજની. અફસોસ છે કે મુસલમાનોએ મારા ઘરે તારા ઘરમાં હતા ત્યાં પૈગંબર, તું પૈગંબરને ઘરમાં હજી આવી નથી. બહરહાલ ખુદા ફરમાવે છે કે હું લઈ ગયો એને બૈતુલ હરામ થી પતિ કહેવાય. બૈતુલ હરામ એટલે ખાને કાબા. સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહિ લૈલન મિનલ મસ્જિદિલ હરામ
ઇલાલ મસ્જિદુલ અક્સા પહેલી મેરાજ એ થઈ કે પૈગંબર અકરમ ને મસ્જિદુલ હરામ માં ખુદાવંદ કરીમ એ બુરાક મોકલાવ્યું. બુરાક એક હૈવાન ને મોકલાવ્યું, એક તાકત ને મોકલાવી કે જે તાકત ખુદા જાણે છે કેટલી તાકત. બુરાક અરબી જબાન માં બર્ક કહેવાય છે, ઇલેક્ટ્રિસિટી ને આજે પણ ઇલેક્ટ્રિસિટી ને બર્ક કહેવાય છે. એ જમાનામાં ઇલેક્ટ્રિસિટી નો કોન્સેપ્ટ કેટલો હતો એ ડિસ્કશન પછી કરશું. પણ વીજળી પડે છે કે વીજળી, થંડર, લાઇટનિંગ, એને પણ બર્ક કહેવાય છે. એટલે એ લોકો જાણતા ત્યારે પણ કે ભાઈ આમાં ઇલેક્ટ્રિસિટી છે. ખુદાવંદે કરીમે બુરાક, બુરાક પોતાનું સુપરલેટિવ ડિગ્રીમાં છે, એટલે કે ઓર્ડિનરી બર્ક કરતા પણ વધારે. ખુદાએ મોકલાય. હવે મુસલમાનોને ચિંતા થઈ કે ગજડો હતો કે ખચ્ચર. ખુદા ફરમાવે છે કે ભાઈ હું લઈ ગયો, તમે લઈ જાઓ. તમે યાદી કરો ને કે ભાઈ મસ્જિદ હરામ થી મસ્જિદ અક્સા સુધી રાતો રાત જામ છે. એક મહિનાની સફર નોર્મલ તે જમાનાની સર બધા એ છે કે અગર ખચ્ચર ઉપર કોઈ જાય તે જમાનામાં એર મુકત, તો એક મહિનાની સફર હતી મક્કા થી બૈતુલ મુકદ્દસ. ખુદા ફરમાવે છે હું રાતો રાત લઈ ગયો. લૈલા મેં તમને કીધું ને, કોઈ પણ અરબી જમાન વાળા સાથે. એક
બીજું આંખ ની વાત કરી છે, આંખ હોય છે જીસમમાં, એ દિલ ની વાત કરી છે, દિલ હોય છે જીસમમાં. આંખ ને બસર કહેવાય છે, દિલ ની આંખ ને બસીરત કહેવાય છે, બસર નહીં અરબી જબાન. સોનાનું છે, પછી ચાંદીનું છે, પછી લોઢાનું છે, વ્યાધિ એ હતી કે પૈગંબર ગયા કેવી, કારણ કે અગર જાય તો મેટલ અટકાવે, પછી મેટલ ને પિયર્સ કરવાની જરૂર છે કે જે બાજુ એ લોકો પૈગંબર અક્રમે પિયર્સ કર્યું છે એ પાછું ભેગું રિપેર કેમ થયું. એટલે તમે જૂના ઝાકીરોને સાંભળશો, ઉલમા ઇકરામ બધા બયાન કરતા હતા કે ખર્ક અને ગિલ્તિયામ, ખર્ક એટલે ચીરી નાખવું, ગિલ્તિયામ એટલે પાછું રિપેર કરવું. એના પર મજલિસો પડાતી હતી, એના પર કિતાબો લખવાની હતી કે પૈગંબર કેવી રીતે પહોંચી ગયો. ભાઈ આજે ખબર પડી કે ત્યાં કોઈ મેગલ નથી, કુદરતે ઇલાહી થી ખુદાવંદ કરીમ પોતાના બંદાને લઈ જાય છે, લઈ જનાર પોતે કાજુ છે અને બુરાક ને મોકલાયો, અને ખુદાવંદ કરીમ પહેલા આસમાન થી લઈને સાતમા આસમાન સુધી તમામ અંબિયાની મુલાકાત કરાવી અને પછી એ જગ્યાએ લઈ ગયા ખુદાવંદ કરીમ પૈગંબર અક્રમને કે જ્યાં જિબ્રીલ અમીન ને પણ આવવાની રજા ન હતી. જે એ જગ્યાએ જયારે પહોંચ્યા હતા જિબ્રીલ અમીન કીધું, મોહમ્મદ હવે પછી આગળ વધો છો તમે, તમારા સિવાય કોઈ નથી, હું અગર આગળ વધું એક આંગળી બરાબર તો મારા પાંખ મારી તાકાત મલાઈકા તરીકે ખુદાવંદ કરી લઈ લેશે, બળી જશે, હું બળીને રાખ થઈ જઈશ. હવે આનાથી આગળ કોઈ નબી ને કોઈ મલક કરે છે, હુકમ છે કે હું તમને અહીંયા મૂકી દઉં તમે જાઓ. એટલે તો ખુદાવંદ કરી કુરાન મજીદ માં ફરમાવે છે, વદના ફદલ્લા વકાન કાવ કૌસૈન ઔ અદના. એ પછી એ નજદીક થયો, ખુદા ઉને કરી કે છે મારો બંદો પછી નજદીક થયો, નજદીક થઈને મારી સામે ઝુક્યો, બસ પછી પકાન કાબ કૌસૈન ઔ અદના, કુદરતે ઇલાહીની છેલ્લી જગ્યા ઉપર બસ એટલો નજદીક આવી ગયો કે જાણે બે કમાન અથવા એનાથી ઓછું. બે કમાન જાણો, કમાન નોર્મલ તીર કમાન આવે છે, કમાન એક અને બે, એટલા ફીટ બધાને એમ થયું કે તો ખુદા વંદે કરીમ ની બાજુ પહોંચી ગયું. તો ખુદા ક્યાં કહે છે કે મારી બાજુ પહોંચ્યું, ખુદા એક બાજુ છે, અગર ખુદા એક બાજુ હોય તો બીજી બાજુ ન હોય. ખુદા ફરમાવે છે મારી કુદરત થી કે જે કુદરત તામ માં છે ત્યાંથી કાન કાબ કૌસે કે જ્યાં મોહમ્મદ પહોંચ્યા છે ત્યાં કોઈ પહોંચ્યું. ખુદા મુરાફો મુસલમાનો કે ખુદા બેઠો તો પડદા ની પછવાડે એટલી બધી વાતો લખાયેલી છે કે આપણે હસવું આવે કે ખુદા ગાદી પર બેઠો તો ને પગ આમ કર્યું, બાજુમાં અબ્દુલ કાદર જિલાની બેઠી અને ખુદાનો પગ દબાવી ગયો, પડદો હતો ને પૈગંબર મેરાજમાં પહોંચ્યા. અને પડદો આમ ખસેડ્યો તો જોયું કે અબ્દુલ કાદર જિલાની બેસી પહોંચી ગયો વહેલો. ખુદા એ કીધું ઉઠા દેખજી ઓર પકાલે મોહમ્મદ, ક્યાં ઉપર ધ્યાન મુલાકાત કરી.
અને શું મતલબ છે બરઝખ, અને પૈગંબરે કરે મહારાજ થી આપણે શું નસીહતો કરી છે મહારાજને કારણે, એ પછી ઇશાદા બયાન થશે. આજ મોકો નથી. પૈગંબર પાછા આવ્યા, જેટલા બેઠા હતા બધા હજી તો નવા નવા મસ્જિદે હરામ ની અંદર નબવી હરામ, કારણ કે મક્કા કાગળ લખતો અને કિતાબો મંગાવતો, એના પરથી મઝહબે હક્ક મળે.
એની દરવાજી મતલબ વ્યક્ત મારી હિજાબ પહેરો શું કહ્યું નોકરી છોડવી પડી કુરબાની આ 20th સેન્ચુરી જા નોકરી મૂકવી પડી ખુદાએ ઔલાદ દીધી તો એક નામ રાખ્યું હુમૈન એક નામ રાખ્યું બેહિશ્તી એટલો ચુસ્ત શિયસ ના 1984 માં અહીંયા આવ્યો પહેલી વાર જોયા અને બધા એક આ છે લતીફ અલીભાઈ ઉભા થઈને એને સભામાં કીધું કે એક જમાનામાં બ્રિટિશ હરિયાણાની અંદર હું એકલો શિયા હતો આજે અમે બહુ ઘણા થઈ ગયા છીએ બહુ ઘણા અમને શું ખબર કેટલા છે તો એ પૂછ્યું કેટલા છે તો કે 20 જયારે એને 20 કીધું તો બધા હસવા લાગ્યા કીધું તમે હસો છો એક જમાનામાં હું હતો અને સૈયદ અખ્તરની કિતાબ હતી તે સિવાય બીજું કોઈ હતું નહીં આજે અમે 20 જણા છીએ અમે ઘણા છીએ કારણ કે કમસેકમ બેસીને મોહમ્મદ આલે મોહમ્મદ નું નામ લઈએ છીએ પૈગંબર ની સીરત બયાન કરીએ છીએ કુરાન મજીદ પઢીએ છીએ આશુરા એ પાડીએ છીએ 20 જણા અમે તો બહુ ઘણા થઈ ગયા ભાઈ તો જયારે ઇસ્લામમાં માણસો વધે છે ત્યારે 1 થી 2 થાય 2 થી 3 થાય તો બહુ કહેવાય ભાઈ ત્યાંથી શરૂ થાય છે પછી એમાંથી હજારો સુધી પહોંચે 24 જણા મદીનાની અંદર નમાઝે જમાત શરૂ થઈ ગઈ હજી તો પૈગંબર મક્કામાં છે હજી હિજરત થઈ નથી એટલા માટે અબુ અમામા રિવાયત કરે છે કે મારો બાપ જ્યારે ઇસ્લામ ફેલાઈ ગયું પૈગંબર મદીના આવી ગયા ત્યારે પછી મારો બાપ બુઢો બિલકુલ બુઢો આંખે દેખતો નહોતો જ્યારે બી નમાઝે જુમા માટે અઝાન થાય ત્યારે કહેતા હતા اللهم صل على ابن زرارة يا الله ابن زرارة اوپر صلوات موقع ابن زرارة اوپر صلوات موقع ابن زرارة ایک پہلو صحابی مسلمان تھی اور پیغمبر مکہ میں آتا ہے مدینہ میں تو کہ میں پوچھ باپا در وقت کی جمعہ نے اذان آ گئے تھے تو میں ابن زرارة یاد کرنے کی صلوات موقع میرا پر رحم کر چھ تو تیرے خبر تھی جارے ہمیں خالی 24 جنہ ہتا જ્યારે જુમાની નમાઝ ઇબ્ને ઝુરારા પડાવતો મદીનામાં અને અઝાની આપતો એટલા માટે હું એને મરીશ ત્યાં સુધી યાદ કરીશ કે ભાઈ હજી તો પૈગંબર મક્કામાં હતા અમને નમાઝે જુમા એને પડાવી છે તો બાકી આ સાલિહાત એને કહેવાય છે કે જ્યારે કુફર ચારે બાજુ હોય અને ત્યારે કોઈ ઇસ્લામનું નામ લેતો હોય અને ઇબાદત કરતો હોય ખુદા અમને કરીમે હુકમ કરી યાદ કરો એને અલ્લાહુમ્મા સલ્લી અલા ઇબ્ને ઝુરારા ઇબ્ને ઝુરારા પર સલાવાત મોકલી યાદ કરી કે જિંદગી ભર જુમાની નમાઝ અઝાન સાંભળે મારો બાપ મર્દો પાસે શું હતું કે જો મારી સાથે તમે વાયદો કરો અલ્લાહ સિવાય કોઈ પણ શિર્ક નહીં ચોરી નહીં કરો વાયદો કરો ચોરી નહીં કરો વાયદો કરો ઝીના નહીં કરો વાયદો કરો કે તમે કોઈ દિવસ પોતાની ઔલાદ ને કતલ નહીં કરો વાયદો કરો એકબીજા ઉપર બહુતાન અને એલિગેશન ને એક્યુઝેશન નહીં વાયદો કરો અને વાયદો કરો કે જે ભલાઈ માટે હું તમે હુકમ કરું એમાં તમે ઓપોઝિશન નહીં કરો સારા કામ બસ હવે એમાં ઓરતો બી હતી ઓરત ઓર સાથે ખુદા માટે કરીમ સૂરે મુમતહિના માં કહે છે મુમતહિના 60 સપ્તાહ નો સૂરો છે યા અયુહન નબી ઇરા જાઅકલ મુમિનાત યુબાયઅનક على أن لا يشركن بالله ولا يسرقن ولا يزنين ولا يقتلن أولادهن ولا يأتين ببهتان يفترينه بين أيديهن وأرجلهن
وَلَا يَعْصِينَكَ بِمَعْرُوفٍ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللَّهَ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ. આ હુકમ જોતા એ રસૂલ જ્યારે મુમિનાત એટલે કે તારા હાથે બયાત કરવા માટે આવી છે અને કબૂલ કરે છે કે અલ્લાહ યુશરિક ન બિલ્લાહ, શિર્ક નહીં કરે, લા યસરિક ન ચોરી નહીં કરે, વલા યઝની ન ઝિના ખોરી નહીં કરે, વલા યકુલ ન ઔલાદહુન ફતન ઔલાદ ને કતલ નહીં કરે, વલા યાતીન બિ બુહતાન કોઈ બુહતાન ને બૈના આઈદીહિન ન વર્જુલી કે જમા પકે હાથે પગે જૂઠો છે. અહીંયા પણ એ મતલબ હાથે પગે બહુતાન નહીં મૂકે, એટલે કે ઔરતોની આદત હતી કે પોતાના શૌહર ઉપર બહુતાન મૂકી કે તું ફલાની બાઈ સાથે છે, ફલાની ઔરત સાથે ફરે છે. મર્દોની આદત હતી કે બા ઘરવાળીઓની બહુતાન મૂકી કે આ બચ્ચું મારું નથી, આવું તમે નહીં કરો. મતલબ એ વલા યાસીન કબી મારૂફ, કે તું નેકીનો હુકમ કરે તો તું તારી મુખાલિફત નાફરમાની નહીં કરે. તો આયા રસૂલ તું બયાત લઈ લે, આજે પણ હાલત છે જે માણસ નક્કી કરે કે હું નમાઝ પડીશ, રોજો રાખીશ, બધું કરીશ, અલ્લાહની રાહમાં મરવાની વાત નથી, એ ઔરતોની જે હાલત ઔરતોની બયાત હોય છે. કુરબાની દેવાનો ટાઈમ આવે ત્યારે મર્દો આગળ વધવું જોઈએ, ઔરતો પણ જહાજ માફ છે ભાઈ. તો કારણ કે આ બયાતમાં જહાજનો જિક્ર નથી, હાલાંકિ મુસલમાનોને જહાજનો હુકમ તો હતો, એટલા માટે આને કહેવાય છે બયાતે નિસા. આ પહેલી બયાત છે કે જ્યાં મર્દો અને ઔરતોએ પૈગંબરે કરીને હાથ પર બયાત કરી અને આ લોકોની ફઝીલત ખુદા વંદે કરીને બયાન કરી છે કુરાનમાં કે આ લોકોએ એ વખતે બયાત કરી જ્યારે ઇસ્લામ કમઝોર હતો. હજી મદીના સુધી પૈગંબર પહોંચ્યા નથી. આ 12મા વર્ષે 24 મુસલમાનો મદીનામાં પહોંચી ગયા અને મુસાબ ઇબ્ને ઉમૈરને પૈગંબરે અહીંથી મોકલાયા. જા એ લોકોને કુરાન મજીદ શીખવાડો, એટલે જેટલો કુરાન મજીદ લઈ ગયા મુસાબ ત્યાં એ લોકોને કુરાન મજીદના સૂરાઓ શીખવાડવા લાગ્યા. પહેલી તબલીગ કુરાન મજીદ શીખવાડો. નમાઝ શરૂ થઈ, હજી પૈગંબરે હિજરત કરી નથી. એટલે ગણાવણે એમ છે કે પૈગંબર મદીના ગયા પછી ઇસ્લામ ફેલાયો નહીં, પૈગંબરે કામ શરૂ કર્યું 3 વર્ષ મદીના ની અંદર એક માહોલ ઉભો કર્યો છે, પછી પૈગંબર અકરમ જે હિજરત કરવા ગયા છે તે ગયા છે મદીના, એ પછી ગયા છે. ભગવાન દે કરી ઇશારો કબૂલ કર, પરમોને બક્ષી આપે, મારો નિશપાય આદિ છે તે કામિલ કરે. અને જે ઉમરા અને ઝિયારત બદલે ગયા છે જવા વાળા છે ભગવાન દે કરી સજી સાલીમ લઈ જાય, સાલીમ પાછા આવે કબૂલિયત સાથે પાછા ભગવાન સારા.